નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણું વિડીયો છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ભારતીય રેલ ઇન્ડિયન રેલવેઝની અંદર ઓકે એટલે કે કેન્દ્ર સરકારની ભરતીની જાહેરાત થઈ ગઈ છે ઓકે આ શું છે તો કે ટેકનિશિયન્સ જે હોય છે ને એની અંદર આ ભરતીની જાહેરાત થયેલી છે એમાં તમે જોશો તો નંબર ઓફ વેકેન્સીઝ કેટલી છે તો કે નવ હજાર જેટલીઓ વેકેન્સીઓ છે ઓકે કેટલી નવ હજાર પ્લસ જેટલી વેકેન્સીઓ છે એના વિશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ હવે આપણે ડાયરેક્ટલી જઈશું નોટિફિકેશન ઉપર જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓકે સેન્ટ્રલાઇઝ જે રિક્રુટમેન્ટ આવેલું છે એના ઉપર ત્યાંથી તમને વધારે આઈડિયા આવી જશે ઓકે તો ચાલો હવે આપણે જઈએ ડાયરેક્ટલી નોટિફિકેશન ઉપર ત્યાંથી આપણે ડિટેલમાં બધી વસ્તુને સમજી લઈએ ઓકે વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે પ્રેસ કરી દેજો જેના દ્વારા કોઈપણ આ રીતના અપડેટ્સ આવે તો એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય ઓકે બીજું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો આ રીતના અપડેટ્સ આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ ઓકે ઘણા વિદ્યાર્થીઓ હોય છે મિત્રો કે જે ઇન્ડિયન રેલવેઝની ઘણા દિવસોથી રાહ જોતા હોય છે ક્યારે રિક્રુટમેન્ટ આવશે તો ફાઇનલી એમની એક રિક્રુટમેન્ટ આવેલી છે ઓકે આમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે ઓકે સેલેરી કેટલી મળશે તમને ક્યારથી તમારા ફોમ ભરવાના સ્ટાર્ટ થાય છે ઓકે બધી જ વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો ચાલો હવે જઈએ ડાયરેક્ટલી આપણે નોટિફિકેશન ઉપર જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓકે સેન્ટ્રલાઇઝ નોટિફિકેશન આવ્યું છે એના તમને વધારે આઈડિયા આવી જશે જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આર ડિટેલ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ ઓકે બે હજાર ચોવીસની આ વેકેન્સી છે મિત્રો રિક્રુટમેન્ટ ઓફ ટેકનિશિયન્સ ઓકે ટેકનિશિયન માટેની આ ભરતી છે મિત્રો આપણે જોઈ જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ રિક્રુટમેન્ટ ઓફ ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલ એન્ડ વેરિયસ કેટેગરીઝ ઓફ ટેકનિશિયન ગ્રેડ થ્રી ઓપનિંગ ઓન ડેટ ઓફ એપ્લિકેશન ઓકે નવ તારીખથી ઓલરેડી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ઓકે એટલે કે નવ માર્ચ બે હજાર ચોવીસથી ફોર્મ ઓલરેડી અપ્લાય કરવાના શરૂ થઈ ગયા છે મિત્રો ઓકે લાસ્ટ ડેટ શું છે ફોર્મ સબમિટ કરવાની એ છે તમારી આઠ ચાર બે હજાર ચોવીસ એટલે આઠ એપ્રિલ સુધી તમે તમારા ફોર્મ અપ્લાય કરી શકો છો ઓકે આમાં કેટલી તમે જોઈ શકો છો પોસ્ટ છે તો કે અહીંયા તમે જોઈ શકો છો ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલ ઓકે અને બીજી છે ટેકનિશિયન ગ્રેડ થ્રી ઓકે ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલ જે છે લેવલ લેવલ ફાઇવવાળી પોસ્ટ છે એમાં સારો એવો પગાર દ્વારા તમે જોઈ શકો છો ઓગણત્રીસ હજાર બસો એ તમારો બેસિક પે રહેશે ઇનિશિયલ પે રહેશે ઓકે એમાં એજ લિમિટ શું છે તો કે અઢારથી છત્રીસ છે અને એમાં વેકેન્સીઓ કેટલી છે વન થાઉઝન્ડ અને નાઇન્ટી ટુ એક હજાર બાણું જેટલી વેકેન્સીઓ આ પોસ્ટ માટે છે નેક્સ્ટ પોસ્ટ આવે છે ટેકનિશિયન ગ્રેડ થ્રી એમાં લેવલ ટુ તમારે લેવલ ટુની પોસ્ટ છે આમાં બેસીક પે તમારો જે છે રહેશે એ ઓગણીસ હજાર નવસો રહેશે ઇનિશિયલ પે ઓકે આમાં એજ લિમિટ તમારી અઢારસો તેત્રીસ વર્ષ છે આમાં આઠ હજાર ને બાવન જેટલી જગ્યાઓ છે ઓકે આ જે નીચેવાળી પોસ્ટ છે મિત્રો એમાં તમે જોઈ શકો છો આઠ હજાર બાવન જેટલી જગ્યાઓ છે બહુ વધારે વેકેન્સીઓ અહીંયા તમે જોઈ શકો છો ઓકે ટોટલ તમારી નંબર ઓફ વેકેન્સીઝ જે છે નવ હજાર એકસો ને ચુમ્માલીસ અહીંયા થાય છે ઓકે આનું જે બ્રેકઅપ છે મિત્રો એ બી આપેલું છે એ આપણે ડાયરેક્ટલી જઈએ એનું જે એનેક્સ્ટ્ર છે એના ઉપર ત્યાંથી તમને આઈડિયા આવી જશે આ વસ્તુ આપણે અહીંયા જોઈ જોઈ લીધી કે ઇનિશિયલ પે શું રહેશે એજ લિમિટ કેટલી છે નંબર ઓફ વેકેન્સીઝ કેટલી છે ઓકે જો મિત્રો આ વિડીયો બનાવવાનો આપણો પર્પઝ શું છે કે આવી કોઈક નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી જસ્ટ તમારી પાસે પહોંચી જાય બાકી આ નોટિફિકેશન જે છે તમે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડના વેબસાઇટ ઉપર જઈને ત્યાંથી પણ ડાઉનલોડ કરીને ડિટેલમાં બધું વાંચી લેશો કારણ કે આ જો

જો એક્ઝામિનેશનની સ્કીમ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો નેક્સ્ટ આપણે જઈએ એક્ઝામિનેશનની સ્કીમ પણ અહીંયા બધું બતાવવાનું છે ચલો નીચે સ્ક્રોલ કરીને આપણે જઈશું જો એક્ઝામિનેશનની સ્કીમ તમે જોઈ શકો છો ઓકે નેક્સ્ટ આપણે જઈશું આ ટેકનિશિયન માટેનું છે ઓકે પેલું શું શું હતું ટેકનિશિયન ગ્રેડ વન માટેનું ઓકે સિગ્નલ માટેનું આ છે પછી આ તમારું છે ટેકનિશિયન ગ્રેડ થ્રી માટેનું ઓકે નેક્સ્ટ આપણે જઈએ ઓકે ઓકે આર આર બી તમને ખબર છે ઘણા બધા છે ઓકે એમાં ઝોન વાઇઝ બધું આવેલું હોય છે નેક્સ્ટ આપણે જે મેઇન વસ્તુઓ છે એના ઉપર આપણે જવાનું છે એ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન જો એનેક્સચર અહીંયા બનાવેલું છે એમના લોકોએ ઓકે તમે જોઈ શકો છો આ એનેક્સચર છે આમાં અલગ અલગ ઘણી બધી પોસ્ટ છે ઓકે તમે જોઈ શકો છો કેટલી પોસ્ટ છે આપણે જોઈએ તો અઢાર જેટલી અલગ અલગ પોસ્ટ છે સૌથી પહેલી પોસ્ટ જે છે ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલ ઓકે લેવલ ફાઈવ વડિયા પોસ્ટ છે એમાં શું જોઈએ તો કે બેચલર ઓફ સાયન્સ ઇન ફિઝિક્સ ઇલેક્ટ્રોનિક્સ ઓકે બેચલર ઓફ સાયન્સ ઇન ફિઝિક્સ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર સાયન્સ સ્લેશ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટેશન ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ઓર બીએસસી ઇન કોમ્બિનેશન ઓફ એની સ્ટ્રીમ સબસ્ટ્રીમ ઓફ બેસિક સ્ટ્રીમ્સ ઓફ ફિઝિક્સ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટેશન ફ્રોમ ધ રિક્નાઇઝ યુનિવર્સિટી ઓર થ્રી યર ડિપ્લોમા ઇન ઇન્જિનિયરિંગ ઇન અબો મેન્સ બેસિક સ્ટ્રીમ્સ ઓર ઇન કોમ્બિનેશન ઓફ એની ઓફ ધ અબો સ્ટ્રીમ્સ ઓર ડિગ્રી ઇન ઇન્જિનિયરિંગ ઇન અબો સ્ટ્રીમ્સ ઓકે ત્યાં લખેલું છે આ જે પોસ્ટ છે સિગ્નલવાળી બરાબર ને ગ્રેડ વનની એના માટેનું આ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે ઓકે આમાં બેચલર માંગેલું છે પ્લસ જો તમે એના સિવાય જો તમારે ત્રણ વર્ષો ડિપ્લોમા હશે આ જે ફિલ્ડ્સ મેન્શન કરેલી છે તો બી તમે અપ્લાય કરી શકો છો પછી આવે છે ટેકનિશિયન ગ્રેડ થ્રી બ્લેક સ્મિથ ઓકે લેવલ ની આ પોસ્ટ છે મેટ્રિક્યુલેશન સ્લેશ એસએસસી પ્લસ આઈટીઆઈ ફ્રોમ રિકોગનાઇઝ યુનિવર્સિટી ઓકે એ જ રીતે તમારે લખેલું છે ટેકનિશિયન થ્રી બ્રિજ ટેકનિશિયન ગ્રેડ થ્રી કેરી જેન વેગન અલગ અલગ અહીંયા તમે પોસ્ટ જોઈ શકો છો અને એના માટેનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન બી અહીંયા મેન્શન કરેલું છે ઓકે મોસ્ટલી તમે જોશો તો આઈટીઆઈ આઈટીઆઈ જેવું લખેલું છે ઓકે આઈટીઆઈ પ્લસ અહીંયા મેટ્રિક્યુલેશન બી કંઈક લખેલું છે આ તમે ડિટેલમાં એક વખત વાંચી લેજો મિત્રો બરોબર ને આખું અઢારે અઢાર પોસ્ટ માટે આપણે ડિસ્કસ કરશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે ઓકે અને દરેકની અંદર કઈ રીતની વેકેન્સીઓ છે વેકઅપ વેકેન્સીઓનું બ્રેકઅપ જે છે એ બી અહીંયા આપી દેવામાં આવ્યું છે આરઆરબી અમદાવાદ છે તો આરઆરબી આરબી અમદાવાદની અંદર કેટલી વેકેન્સીઓ છે એ બી અહીંયા આપેલું છે ઓકે આરઆરબી અમદાવાદ આરઆરબી આરબી ભોપાલ ભુવનેશ્વર બિલાસપુર ચંદીગઢ ચેન્નઈ ગોરખપુર ગુવાહાટી ઓકે જી જમ્મુ શ્રીનગર માલદા ઓકે આરઆરબી આરબી મુંબઈ એમાં બી કેટલી વેકેન્સીઓ છે એનું ડિટેલમાં બ્રેકઅપી બધી જ મેન્શન કરી દેવામાં આવ્યું છે ઓકે મિત્રો તો એવું સારી રીતે આખું વસ્તુઓ અહીંયા આ એનેક્સરની અંદર મેન્શન છે ઓકે મેઇન વસ્તુ શું ધ્યાન રાખવાનું છે તમારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે આપેલું છે એ તમારી પાસે હોવું જોઈએ તમે ફોર્મ અપ્લાય કરવા માગો છો ઓકે ફોર્મ અપ્લાય ક્યારથી શરૂ થઈ ગયા છે તો કે નવ માર્ચથી ઓલરેડી ફોર્મ અપ્લાય કરવાના શરૂ થઈ ગયા છે અને આઠ એપ્રિલ સુધી ફોર્મ તમે અપ્લાય કરી શકો છો આ વસ્તુ ખાસ નોંધ કરી લેજો મિત્રો જે લોકોને ફોર્મ અપ્લાય કરવો હોય એ લોકો ઓકે અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અહીંયા તમને એનેક્ષરમાં આપેલું છે પગાર ધોરણ બી આપણે અહીંયા જોઈ લીધો છે આના વિશે ડિટેલમાં તમને હજુ જાણકારી જોઈતી હોય તો વિડીયોઝ ઘરના યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયોઝ અવેલેબલ છે એમાં તમે જોઈ શકો છો ઓકે મિત્રો તો મેઇન જે પર્પઝ હતો આપણું કે આ આવી કોઈ ભરતી આવેલી છે અને એના વિશેની માહિતી તમારી પહોંચી જાય ઓકે આ મેઇન આપણો આ વિડીયો બનાવવાનો પર્પઝ હતો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂર આ માહિતીને પહોંચાડતો જો એટલે બધાને આઈડિયા આવી જાય ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો